હેરોલ્ડ ડિસોઝાની નવયુગ અંગ્રેજી શાળામાં મુલાકાત. નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા સમામાં હેરોલ્ડ ડિસોઝા દ્વારા મોટિવેશનલ સેશન યોજવામાં આવ્યું હતું, જેમાં માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને કહેવાય છે ને કે સિદ્ધિ તેને જ જય વરે જે પરસેવે નહીં. ત્યારે સંઘર્ષથી સફળતા સુધી ઉચ્ચ શિખરો ચડવા કોઈ સરળ વાત નથી. હેરોલ્ડ ડિસોઝા, જેઓ એક સ્પષ્ટ દ્રષ્ટા, એન્જિનિયર, શોધક અને શિક્ષણવિદના નોંધપાત્ર જીવન અને સિદ્ધિઓની વાત કરીશું, જેમણે ભારતના તેમજ અમેરિકાના વૈજ્ઞાનિક લેન્ડસ્કેપ પર અમિટ છાપ છોડી છે. તેમણે ઘણા ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેનાથી સૌ કોઈ માહિતગાર છે. એમના એક કડવા અનુભવથી એક નવો જ ચીલો અમેરિકા માટે ચીતર્યો હતો. તેઓ અમેરિકા સ્થળાંતર કરનારાના પ્રણેતા રહ્યા છે. તેમના આવા કાર્યોથી 2015ના રોજ પ્રમુખ ઓબામાએ યુનાઇટેડ સ્ટેટ એડવાઇઝરી કાઉન્સિલ ઓફ હ્યુમન ટ્રાફિકિંગમાં નિમણૂક કરી હતી અને તેમના વિશેષ કાર્યોથી પ્રભાવિત થઈને 2019માં મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી નિમણૂક કર્યા. આશા અને સ્થિતિસ્થાપકના દીવાદાંડી એવા હેરોલ્ડ ડિસોઝાએ શ્રમ તસ્કરી સામે લડવા અને બચી ગયેલા લોકોના અધિકારોની હિમાયત કરવા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે વૈશ્વિક ઓળખ મેળવી છે. 2023માં યુનાઇટેડ નેશન ન્યૂયોર્કમાં તેમના મુખ્યાલયમાં તેમને પ્રતિષ્ઠિત માનવ અધિકાર હીરો એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને શાળાના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી વરુણ દેસાઈ દ્વારા તેમનું અભિવાદન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે મોટિવેશનલ સંવાદ કર્યો હતો અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ખૂબ જ સરસ ઉત્તરો આપ્યા હતા. વિદ્યાર્થીઓ કે જે દેશનું ભવિષ્ય છે અને જીવનમાં સંઘર્ષ અને સફળતા વચ્ચે શું ભેદ છે તેની માહિતી આપીને સાથે સાથે જીવનમાં સફળતા મેળવવા પ્રોત્સાહિત પણ કર્યા હતા, ત્યારે શાળા દ્વારા આ તેમની મુલાકાત ખૂબ જ આભાર લાયક દર્શાવી હતી. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હેરોલ્ડ ડિસોઝા, હું વડોદરાનો છું. મને આજે બહુ આનંદ થયો કે નવયુગ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં મને આમંત્રિત કર્યું. હાયર સેકન્ડરી સ્ટુડન્ટ્સ સાથે મારી આજે ચર્ચા થઈ, પ્રેઝન્ટેશન કર્યું, તો સૌથી મને ગર્વની વાત થઈ કે આટલા બધા સ્ટુડન્ટ, છોકરી લોકો અને છોકરા લોકો આટલા બધા મને પ્રશ્ન કર્યા અને આટલા બધા ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કર્યા કે મને બહુ આનંદ થયો. દેટ દે આર ઇન્સ્પાયર્ડ એન્ડ દે વોન્ટ ટુ ડુ સમથિંગ ઇન લાઈફ. તો મારા બધા સ્ટુડન્ટ્સને એક જ છે, કહેવાનું છે કે દેટ આ બધા અમારા જે દીકરો છે, દીકરીઓ છે, સ્ટુડન્ટ છે, દે આર ફ્યુચર લીડર્સ. તો બી હેપી, ખુશ રહો, થિંક પોઝિટિવ, નેવર ક્વિટ એન્ડ બિલીવ ઇન યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. એક બહુ ભગવાનનો આશીર્વાદ છે કહું, કારણ કે હું તો એક સામાન્ય ફેમિલીનો છોકરો છું. તો 2015માં ડિસેમ્બર 16 પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ મારું નામ એનાઉન્સ કર્યું એટ ધ વ્હાઇટ હાઉસ ઓન ધ યુનાઇટેડ સ્ટેટ્સ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકિંગ. આઈ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ બી અપોઇન્ટેડ ધેર એન્ડ આઈ વોઝ રીઅપોઇન્ટેડ બાય પ્રેસિડેન્ટ ટ્રમ્પ. તો આજે મારું એ કહેવાનું છે દેટ વેન આઈ હેવ ધ પ્રિવિલેજ એન્ડ પાવર ટુ હેલ્પ પીપલ, વાય નોટ. તો અમે અત્યારે એ જ કરીએ છીએ. મારા એટલા બધા ગુજરાતી ભાઈઓ બહેનો છે અહીંયા અને કેટલા ત્યાં બધા અટવાયેલા છે, તો એ લોકોને બધાને હેલ્પ કરું છું. તો મારું એક જ કહેવાનું છે દેટ if you or anyone you suspect is a victim of labor exploitation, sexual abuse or LGBTQ harassment in the United States of America, please dial karjo our number, tamara cell phone upar likhi rakhjo, that is 1-888-37-37-888. to tamara pan koi mitro hoy to ya emne contact karjo, e log ne help kare, koi ne deport na kare, koi ne arrest nahi kare. એટલે બધા બીવે છે, કોઈ હેરેસ ના કરે. ઓન ધ કોન્ટ્રી, આ તમે નંબર પર કોન્ટેક્ટ કરો અને તમારા પાસે પાસપોર્ટ ના હોય, કશું ના પણ ડોક્યુમેન્ટ ના હોય અમેરિકાની અંદર, અને તમે સમજો તમે વડોદરાનો છો એટલે ત્યાં તમે અટવાઈ ગયા, તો તમને યુ આર એન્ટાઇટલ્ડ ફોર સીપી કન્ટિન્યુડ પ્રેઝન્ટ સ્ટેટસ, અ યુ વિઝા, અ ટી વિઝા, અ પરમનન્ટ રેસિડેન્સી કાર્ડ, આપણે જેને કહીએ ગ્રીન કાર્ડ, ને ઇવેન્ચ્યુઅલી અ યુએસ સિટીઝનશીપ. આજે અમારી માટે બહુ સરસ દિવસ છે, કારણ કે સર હેરોલ્ડ ડિસોઝા કે જેઓ બરાક ઓબામા પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરી ચૂક્યા છે, તેઓ આજે સ્કૂલની મુલાકાત લીધી, વિદ્યાર્થીઓ સાથે સંબોધન કર્યું અને વાર્તાલાપ કરી, એમને ઇન્સ્પાયર કર્યા કે ભાઈ દેર ઇઝ નથિંગ વિથ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. અને એમને છોકરાઓને પ્રોત્સાહન કર્યા, છોકરાઓએ ખૂબ એમને સવાલો કર્યા અને એમને ટીચરોને પણ પ્રોત્સાહન કર્યા. સક્સેસ કેવી રીતે મેળવવું, સ્ટ્રગલ ઝીરોથી લઈને એ આપણી બરોડાની ધરતી પર જન્મ્યા છે, અહીંયા
સમામાં એમનો જન્મ થયો હતો અને એમનો સન એ આપણી સ્કૂલમાં એક વર્ષ ભણ્યા પણ છે અને અત્યારે ટેસ્લા કંપનીમાં કામ કરે છે. એટલે આપણી સ્કૂલની પણ સક્સેસ એમને જોયો, 50 વર્ષ થયા છે. એટલે અમારી માટે પણ બહુ સરસ સમય હતો, અમને ઇન્સ્પાયર કર્યા અને વી ડીપલી થેન્ક સર હેરોલ સર ફોર બીંગ પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ. થેન્ક યુ. 2003 ટુ ધ યુએસ ઓન એન H-1B વિઝા, ધેટ્સ અ વર્ક વિઝા, ઓન અ $75,000 $75,000 સેલરી પર યર પ્લસ બેનિફિટ્સ. So that was much of money, lot of money in 2003. So I went with my wife. My wife taught here in this Novik school in 2001, 2002. I think some of the teachers still know them. So we all went in 2003. But the day, to Khali Pyaanu say that how I landed in the US. So I want you all to be educated, empowered, enlightened. And you should never be a victim of any crime. I had a very good job. I studied, I did my LLB in labor law. I started from scratch. I went to the top in marketing. I was working for PPL as an AGM, assistant general manager, you know, with a very thick salary. But I was invited to the United States of America. So, White House job. This was my wife and my two sons, who were 4 years old and 7 years old. I just want to inspire each one of you that everything is possible. Age is just a number. Aim high, achieve higher, and aspire happiness. So, things continue like this for a long time.